આ જુલાઈ રવિવારના સાડી બીજને લઈને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએથી રથયાત્રા નીકળનાર છે, ત્યારે સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. આગામી 7 જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ છે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સારા દરવાજા બ્રિજ નીચેથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉદના દરવાજા બ્રિજ નીચેથી મજૂરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત સર્કલથી ચોકસીવાડી ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવ્યુ કોલેજથી તાળવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મોરા ભાગળથી સુભાષ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જામણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે. આ રથયાત્રામાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવનાર છે. મુખ્ય યાત્રાઓમાં રેલવે સ્ટેશનથી શરૂ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે. આ રથયાત્રાના સમગ્ર રૂટ પર લાખોની સંખ્યામાં લોકો જોડાઈને ભગવાનના દર્શન કરે છે. આ રથયાત્રાને લઈને ટોટલ 4000 પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત 3 JCP, 8 DCP, 20 ACP, 41 PI અને 150 PSI સાથે 4000 પોલીસ કર્મીઓનું બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ રથયાત્રા પસાર થતી જાય અને ટ્રાફિક હળવું થાય આ પ્રકારની વ્યવસ્થાઓમાં કરવામાં આવી છે. રથ સારી રીતે પસાર થાય તે માટે મેટ્રોના બેરિકેટિંગ પણ એક્ઝિસ્ટ કરવામાં આવ્યા છે. સાથોસાથ સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ પણ કરવામાં આવશે. એના માટે 7 ડ્રોન ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રથયાત્રાના આગળના રૂટ પર ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પહેલેથી અલર્ટ થાય તે માટે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત 600 જેટલા બોડી વોર્ન કેમેરા રહેશે, જે સમગ્ર વસ્તુઓનું રેકોર્ડિંગ પણ કરશે. આ સમગ્ર રૂટ પર 870 જેટલા સીસીટીવી કેમેરા છે, તેનાથી પણ કંટ્રોલ રૂમમાંથી વોચ રાખવામાં આવશે. 7 જુલાઈના રોજ અમારા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજની રથયાત્રા છે. આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 મહાપ્રસાદના આયોજન છે. આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે, જો એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારની તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે. અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર JCP અને 8 જેટલા DCP અને 20 ACP અને 41 PI, કરીબ 150 જેટલા PSI સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ભાગદોડ અને ધક્કા મુક્કી ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે, જેમાં મેટ્રોના બેરિકેડ દૂર કરાશે, રથમાં ભગવાનના દર્શન માટે ધસારો ન થાય એવી વ્યવસ્થા કરશે, ભીડ થઈ શકે એવા 10 જેટલા સ્થળો આઈડેન્ટિફાય કરાયા, પ્રસાદ ફેંકવો નહીં જેથી દોડાદોડી ન થાય જેવી તકેદારી રાખવામાં આવશે.